પ્રજાના મહેનતના ટેક્સના પૈસાનું આંધણ અને વ્યર્થ ખર્ચનું ઉત્તમ ઉદાહરણ આણંદ પાલિકાએ પૂરું પાડ્યું છે આણંદના બાકરોલમાં કરોડોના ખર્ચે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવાનો નિર્ણય કરાયો જે માટે બાકરોલ પાસે સરકારી જગ્યા પણ અપાઈ ગઈ અને પ્લાન્ટ સ્થાપિત પણ કરાયો પણ હજુ સુધી આણંદ પાલિકાના ગેરવહીવટને કારણે આ પ્લાન્ટ શરૂ નથી થઈ શક્યો સરકાર દ્વારા આણંદ નગરપાલિકા હસ્તેના બાકરોલ અને ઉમા ભવન પાછળ સુએટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આયોજન કરેલું બાકરોલ સુએટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગભગ દસ કરોડના ખર્ચે તૈયાર થઈને આજે શોભાના ગાંઠીયા રૂપ બની ગયું છે રાજ્ય સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી છે પરંતુ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન અને આણંદ નગરપાલિકાને અણઘડ વહીવટના કારણે અત્યારે આ પ્લાન્ટ બંધ રહેવા પામ્યો છે મહત્વનું છે કે બાકરોલ પાસે આણંદ શહેરની ગટરોના ગંદા પાણીને શુદ્ધ કરી આ પાણી આજુબાજુના ખેતરોને પૂરું પાડવા બે હજાર પંદરમાં આઠથી દસ કરોડ રૂપિયાના ખર્ચ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપિત કરાયો પણ તેના માટેની પાઇપો અને અન્ય કામ પૂર્ણ ન થતા પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યો છે જ્યારે આ મુદ્દે પાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે ટૂંક સમયમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ થઈ જશે કામ છે હમણાં લગભગ એક બે મહિના પહેલા જ પૂર્ણ થઈ ગયું છે અને એ કામ પૂર્ણ થઈ ગયેલું છે અને કોન્ટ્રાક્ટર દ્વારા જે ટ્રાન્સફોર્મર નાખવાનું છે એનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવેલ છે લગભગ એકાદ વીકની અંદર ટ્રાન્સફોર્મર આવી જાય એટલે એસટી પીની કામગીરી શરૂ થઈ જાય એટલે કોઈ કોઈ ખર્ચ વેસ્ટેજ ગયો કે કોઈ એવું કંઈ છે જ નહીં આણંદ જિલ્લાની આણંદ નગરપાલિકા અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન બે હજાર પંદરમાં દસ કરોડ રૂપિયાના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અહીંયા બાકરોલ ખાતે શરૂ કરેલો આખો પ્લાન્ટ બની ગયો છે છેલ્લા ઘણા બધા વર્ષોથી આ પ્લાન્ટ બની ગયો છે પણ એનો જે કે જે હેતુ હતો એ સિદ્ધ થયો નથી મહત્વનો હેતુ આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો એ હતો કે સમગ્ર આણંદ શહેરની ગટરનું ગંદુ પાણી અહીંયા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લાઈ અને સ્વચ્છ કરી રિસાયકલિંગ કરી અને આજુબાજુના ખેતરોને શુદ્ધ પાણી પૂરું પાડવાનો હતો ચોક્કસ હું દ્રશ્યમાં બતાવવા માગીશ કે આ જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ અત્યારે બંધ હાલતમાં છે અહીંયા જે જે કોઈ મશીનરી લગાડવામાં આવી છે એની કોઈ પણ જાતની માવજત થઈ નથી અને ખૂબ જ કહી શકાય કે એ અત્યારે મશીનરી છે એ બિલકુલ બંધ છે કદાચ શક્ય છે કે આવનારા વર્ષોમાં જો પ્લાન્ટ શરૂ નહીં થાય તો આ જે કોઈ મશીનરી છે એ કાટ ખવાઈ જશે ચોક્કસ આ અંગે અહીંયા સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે આણંદ નગરપાલિકાના જે નાગરિકો છે એ કરોડો રૂપિયા ટેક્સ નગરપાલિકાને ચૂકવે છે અને એના આધારે આ પ્રકારના વિકાસના કામો થતા હોય છે ત્યારે આ ટ્રીટમેન્ટ પ્લાન લગભગ વર્ષથી બંધ છે અને આણંદ નગરના જે પ્રજાજનો છે એના ટેક્સના નાણાં વ્યર્થ એટલે કે વેડફાયા છે જનક જાગીરદાર એટીન ગુજરાતી આણંદ ગુજરાતના એકમાત્ર કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે અંબાજીમાં માતા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું અંબાજી પહોંચતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમનું ઢોલ નગારા અને ફૂલ હાર કરીને ફટાકડા ફોડીને સ્વાગત કર્યું ગેનીબેન ખુલ્લી જીપમાં અંબાજી મંદિરે પહોંચ્યા હતા જ્યાં તેઓ અન્ય શ્રદ્ધાળુઓની જેમ જ લાઇનમાં ઊભા રહી માતાજીના દર્શન કર્યા હતા ગેનીબેને જણાવ્યું હતું કે માતાજીના આશીર્વાદથી ચૂંટણી જીતી છે એટલે ફરી માં અંબેના દર્શન કરવા છું સમગ્ર કોંગ્રેસ પાર્ટીની વિચારધારા રહી છે કે લોકો વચ્ચે સુખ દુઃખના ભાગીદાર બનો પ્રજાએ એ ચૂંટ્યા છે તો એનું ઋણ અદા કરો અને એક સાદગીપૂર્વક લોકો વચ્ચે રહીને લોકોની સમસ્યાઓ કઈ રીતે હલ થાય લોકોના ટેક્સના પૈસા ઓછામાં ઓછા એ જે ચૂંટાયેલા પદાધિકારીઓનો યુઝ ઓછામાં ઓછો કરે જરૂરિયાત વગર ખોટા તાઇફા ન કરે અને એ પૈસા પ્રજાના હિતમાં લગાવે એવો કોંગ્રેસ પાર્ટીનો કાયમી વિચાર રહ્યો છે તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આ કાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ મનપાના પદાધિકારીઓ અને ભાજપ નેતાઓ મુખ્યમંત્રીને મળવા ગાંધીનગર પહોંચ્યા હતા જ્યાં સીએમ સાથે બેઠક કરીને ચર્ચા કરી હતી જેમાં રાજકોટના મેયર સ્ટેન્ડિંગ ચેરમેન તેમજ ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા જેમાં શાળાઓના સીલ હટાવવા રજૂઆત કરી હતી મહત્વનું છે કે તંત્ર દ્વારા વેપારીઓ સ્કૂલો અને કમર્શિયલ બિલ્ડિંગો સહિત પાંચસો કરતાં વધુ મિલકતો સીલ કરવામાં આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે તો બેઠક બાદ આરએમસીના સ્ટેન્ડિંગ ચેરમેનનું વિચિત્ર નિવેદન સામે આવ્યું જેમાં તેઓએ કહ્યું કે આરએમસી દ્વારા બાવીસ જેટલી શાળાઓ પાસે તમામ સેફ્ટીની સુવિધા હોવા છતાં સીલ કરાઈ છે તેના સીલ હટાવવા માટે રજૂઆત કરાઈ છે અમારી જે સ્કૂલ છે એને સીલ એના ઉપર તો કડકમાં કડક કાર્યવાહી થશે જ પરંતુ બાવીસ થી વધુ સ્કૂલો એવી છે કે જે બ બે એકર ત્રણ ત્રણ એકરના સંકુલમાં સ્કૂલ છે કે જેની પાસે બીયુ સર્ટિફિકેટ છે ફાયર એનઓસી છે કમ્પ્લીશન સર્ટિફિકેટ છે એવી સ્કૂલ માટે રજૂઆત હતી ને એવી હોસ્પિટલો માટે રજૂઆત હતી માનનીય મુખ્યમંત્રીશ્રીના અમે કોઈ ગેરકાયદેસર રજૂઆત કરવા આવ્યા નથી જે ગેરકાયદેસર બિલ્ડીંગ રાજકોટમાં છે જેની પાસે ફાયર એનોસી નથી કે જેની પાસે બીયુ સર્ટિફિકેટ નથી

અન્ય સમાચારની પણ વાત કરીશું જામનગરથી જામનગરમાં સાવચેતી અને સલામતી માટે સૂચના અપાઈ છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ડિઝાસ્ટર કમિટીએ ગાઈડલાઇન માટે સૂચન જારી કર્યું છે એવી દરેક ઇમારત જેમાં ફાયર એનઓસીની જરૂર હોય તેમાં ઉપર સૂચન મુજબ દરેક પ્રવેશદ્વાર ઉપર બોર્ડ લગાવવું ફરજિયાત બનાવવા સૂચના આપવામાં આવી છે રેડક્રોસની ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીએ આ તમામ બાબતોનો અનુરોધ કર્યો તમામ ઇમારતોમાં પ્રત્યેક મુખ્ય દ્વાર ઉપર એક ફૂટ પહોળાઈ તથા બે ફૂટ લંબાઈનું એક બોર્ડ જેમાં કોર્પોરેશન દ્વારા નક્કી કરેલ ડિઝાઇન ફોન્ટ સાઇઝની ફાયર એનઓસીનું બોર્ડ લગાવવા સૂચના અપાઈ છે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ જેવી ઘટના ન બને તે માટે સૂચનો કરાયા છે પ્રવેશ દ્વાર ઉપર લગાવવામાં આવે અને જો કોઈ વ્યક્તિ આ બોર્ડ જોતું નથી તો એની ફરિયાદ દાખલ કરવાની પણ એમાં પદ્ધતિ મૂકેલી હોય અને એમાં ફરિયાદ દાખલ કરનારની ગોપનીયતા પણ જળવાય નામોની એની પણ વ્યવસ્થા કરવા અને આવી કોઈ ફરિયાદ મળે તો બે દિવસની અંદર આનું તાત્કાલિક નિરાકરણ કરવા પણ કડકાઈથી કામગીરી કરવા એક કડક કોન્ક્રીટ અને ભ્રષ્ટાચાર સિસ્ટમ એપ્લાય કરવા માટે જણાવેલ છે તો તે જ તે પારદર્શી રીતે આમાં એન્ટર થયું કે જાતે જ નક્કી કરી શકે પ્રાથમિક રીતે એ માટેના સજેશન્સ પ્રાથમિક રીતે જણાય છે હું સજેશનને આવકારું છું અને જેટલા ત્વરિત આ અમે અમલી બનાવી શકીએ એટલા અમલી બનાવવાના પ્રયત્નો પણ કરશું તો રાજકોટ અગ્નિકાંડ બાદ ભરૂચમાં જંબુસર વહીવટી તંત્ર પણ સતર્ક થઈ ગયું છે જંબુસર નગરપાલિકા દ્વારા ફાયર સેફટી વગરની મિલકતો સીલ કરી દેવામાં આવી છે બે હોટલની સાથે એક સ્કૂલને પણ સીલ મારી દેવામાં આવ્યું છે બ્રાઇડલાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને મારવામાં આવ્યું છે સીલ આ

બાળકોનું ભાવિ ધ્યાનમાં રાખીને જ્યારે સર્વે કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે પ્રાઇવેટ લાઇન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું પણ બીયુ અને એનઓસી પરમિશન નથી જેના કારણે આ સ્કૂલને પણ જમ્મુશર નગરપાલિકાએ સીલ કરવામાં આવેલી છે મોરબી શહેરની હદમાં આવેલા પિસ્તાળીસ હિન્દુ મંદિરોને નોટિસ ફટકારવામાં આવતા હિન્દુ સમાજના લોકોમાં રોષ છે અનધિકૃત જગ્યા પર આવેલા પિસ્તાળીસ મંદિરોને નગરપાલિકા દ્વારા પુરાવા રજૂ કરવા નોટિસ ફટકારાઈ છે લોકોનો આક્ષેપ છે કે માત્ર હિન્દુ મંદિરોને જ ટાર્ગેટ કરીને નોટિસ અપાઈ છે અન્ય ધર્મસ્થાનને નહીં જેને લઈને હિન્દુ સમાજના લોકોએ કલેક્ટરને હિન્દુ મંદિરોને યથાવત રાખી હિન્દુઓની આસ્થાને ઠેસ ન પહોંચાડવામાં આવે તેની ઉપર સુધી રજૂઆતનું જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે નગરપાલિકા દ્વારા જે આપણા આસ્થાથી બંધાયેલ ધાર્મિક દેવસ્થાનના મંદિરોને જે નોટિસ આપવામાં આવી હતી એના અનુસંધાને જે જે મંદિરોને નોટિસ આપવામાં આવી હતી એ સર્વે મંદિરના પૂજારી અને હિન્દુ સમાજ દ્વારા જે આ કલેક્ટરને એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે કેમ કે જે તે સમયે નગરપાલિકા દ્વારા જે સર્વે કરવામાં આવ્યું હતું એ માત્ર ને માત્ર હિન્દુ સમાજને ટાર્ગેટ કરીને સર્વે કરવામાં આવ્યું હતું તો હકીકતમાં જેને સર્વે કર્યું છે એને શું બીજા કોઈ એવા સ્થળ ન દેખાણા કે જે હકીકતમાં નગરપાલિકાની જે જગ્યા દબવીને બેઠા છે વર્ષોથી આ જલારામ મંદિરે એક મિટિંગ પિસ્તાલીસ મંદિરો અને સર્વે સંગઠનના સાથીઓ જે જે સંગઠન હોય હિન્દુઓના એમની એક મિટિંગનું આયોજન કરેલ એમાં નક્કી કરેલ કે મંદિરના જે સંચાલકો મંદિરની આસપાસ રહેતા લોકો એક આવેદનપત્ર આપે એ આવેદનપત્રની નકલ બધા મંદિરોને આપી બધા જ મંદિર વાળા કરી અને આ ભારત સરકારને મોકલી આપેલ છે તો આ મુદ્દે મોરબી જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કાર્યવાહી થઈ રહી છે અને હજુ સુધી ક્યાંય પણ ધાર્મિક સ્થળોમાં તોડફોડ કરાઈ નથી તમામ ધાર્મિક સ્થળોને પુરાવા રજૂ કરવા નોટિસ આપવામાં આવી છે અને આ પ્રકારની નોટિસ કોઈ એક ધર્મના ધાર્મિક સ્થાનોને જ નહીં પરંતુ તમામ ધર્મના સ્થાનોને નોટિસ આપવામાં આવી છે સુપ્રીમ કોર્ટ દ્વારા નામદાર હાઈકોર્ટ મારફતે આ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે હાલ આ બાબતે પ્રાંત અધિકારી અને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા ફક્ત માહિતી મેળવીને નોટિસ આપવામાં આવેલ છે અને તેઓને પોતાની જાતે જ આ જે આ દબાણ હોય એ દૂર કરવા માટે સૂચના આપવામાં આવેલી છે હાલ કોઈ એ પ્રકારની તોડફોડની કે અન્ય કોઈ કામગીરી કરવામાં આવેલી નથી નવસારી જિલ્લામાં જર્જરિત કચેરીઓ ખાલી કરવા આદેશ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવા પત્ર જાહેર કરાયું છે જૂના થાણા કેમ્પસમાં આવેલી ચાળીસથી વધુ કચેરીઓ ખાલી કરાશે ભૂકંપ વિરોધી સ્ટ્રક્ચર ન હોવાથી તાત્કાલિક ખાલી કરવા સૂચના આપવામાં આવી છે કચેરી ખાલી કરાયા બાદ બહુમાળી ભવનનું કરાશે ડિમોલેશન તો ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ યોજાઈ છે ગુજરાતમાં પ્રથમ વખત આ ચેસ સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં ચાળીસ દેશના બસો અઠયાવીસ સ્પર્ધકોએ ચેસ રમતમાં ભાગ લીધો હતો ગુજરાત સ્ટેટ એસોસિએશન દ્વારા સ્પર્ધાનું આયોજન કરાયું હતું એક જૂનથી વર્લ્ડ જુનિયર સ્પર્ધા ગિફ્ટ સિટી ખાતે શરૂ થઈ હતી સ્પર્ધા નિહાળવા રમતગમત મંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા સ્પર્ધકો સાથે હર્ષ સંઘવીએ ઇન્ટ્રેક્સની સંઘવી કર્યું હતું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં ગુજરાત ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ માટે આગવું પ્લેટફોર્મ પૂરું પાડશે સંખ્યામાં પ્લેયર્સ ભારતમાં વધારેલા છે ને ખાસ કરીને ગુજરાતની ધરતી પર વધારેલા છે આ બધા જ એવા પ્લેયર્સ છે કે જે પ્લેયરો દુનિયાભરની અલગ અલગ ચેસ ટુર્નામેન્ટ્સમાં અલગ અલગ મેડલ્સ પ્રાપ્ત કરેલા છે જે આવનારા દિવસોની અંદર સિનિયર્સ રમવાના જેવા જુનિયર પ્લેયર્સને આપણે હોસ્ટ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે અમારે પ્લેયર્સ અનુભવ કરાયા ગર્વત ગવર્મેન્ટ ઓફ ગુજરાત સેક્રેટરી હર્ષ સે બહુ ધન્યવાદ માંગતે બહુ સપોર્ટ ક્યાં તો પ્રજાના મહેનતના ટેક્સના પૈસાનું આંધણ અને વ્યર્થ ખર્ચનું ઉત્તમ ઉદાહરણ આણંદ પાલિકાએ પૂરું પાડ્યું છે આણંદના બાકરોલમાં કરોડોના ખર્ચે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવાનો નિર્ણય કરાયો જે માટે બાકરોલ પાસે સરકારી જગ્યા પણ અપાઈ ગઈ અને પ્લાન્ટ સ્થાપિત પણ કરાયો પણ હજુ સુધી આણંદ પાલિકાના ગેરવહીવટને કારણે આ પ્લાન્ટ શરૂ નથી થઈ શક્યો રાજ્ય સરકાર દ્વારા આણંદ નગરપાલિકા હસ્તેના બાકરોલ અને ઉમાભવન પાછળ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આયોજન કરેલું બાકોડ સુ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગભગ દસ કરોડના ખર્ચે તૈયાર થઈને આજે શોભાના ગાંઠિયા રૂપ બની ગયું છે રાજ્ય સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી છે પરંતુ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન અને આણંદ નગરપાલિકાને અણગઢ વહીવટના કારણે અત્યારે આ પ્લાન્ટ બંધ રહેવા પામ્યો છે મહત્વનું છે કે બાકરોલ પાસે આણંદ શહેરની ગટરોના ગંદા પાણીને શુદ્ધ કરી આ પાણી આજુબાજુના ખેતરોને પૂરું પાડવા બે હજાર પંદરમાં આઠથી દસ કરોડ રૂપિયાના ખર્ચ સ્વેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપિત કરાયો પણ તેના માટેની પાઇપો અને અન્ય કામ પૂર્ણ ન થતા પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યો છે જ્યારે આ મુદ્દે પાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે ટૂંક સમયમાં સ્વેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ થઈ જશે કામ કામ બાકી હતું છે હમણાં લગભગ એક બે મહિના પહેલાં જ પૂર્ણ થઈ ગયું છે અને એ કામ પૂર્ણ થઈ ગયેલું છે અને કોન્ટ્રાક્ટર દ્વારા જે આ ટ્રાન્સફોર્મર નાખવાનું છે એનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવેલ છે લગભગ એકાદ વીકની અંદર ટ્રાન્સફોર્મર આવી જાય એટલે એસટીપીની કામગીરી શરૂ થઈ જાય એટલે કોઈ કોઈ ખર્ચ વેસ્ટેજ ગયો કે કોઈ એવું કંઈ છે જ નહીં આણંદ જિલ્લાની આણંદ નગરપાલિકા અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન બે હજાર પંદરમાં દસ કરોડ રૂપિયાના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અહીંયા બાકરોલ ખાતે શરૂ કરેલો આખો પ્લાન્ટ બની ગયો છે છેલ્લા ઘણા બધા વર્ષોથી આ પ્લાન્ટ બની ગયો છે પણ એનો જે કે જે હેતુ હતો એ સિદ્ધ થયો નથી મહત્વનો હેતુ આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો એ હતો કે સમગ્ર આણંદ શહેરની ગટરનું ગંદુ પાણી અહીંયા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લાઈ અને સ્વચ્છ કરી રિસાયકલિંગ કરી અને આજુબાજુના ખેતરોને શુદ્ધ પાણી પૂરું પાડવાનો હતો ચોક્કસ હું દ્રશ્યમાં બતાવવા માગીશ કે આ જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ અત્યારે બંધ હાલતમાં છે અહીંયા જે જે કોઈ મશીનરી લગાડવામાં આવી છે એની કોઈ પણ જાતની માવજત થઈ નથી અને ખૂબ જ કહી શકાય કે એ અત્યારે મશીનરી છે એ બિલકુલ બંધ છે કદાચ શક્ય છે કે આવનારા વર્ષોમાં જો પ્લાન્ટ શરૂ નહીં થાય તો આ જે કોઈ મશીનરી છે એ કાટ ખવાઈ જશે ચોક્કસ આ અંગે અહીંયા સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે આણંદ નગરપાલિકાના જે નાગરિકો છે એ કરોડો રૂપિયા ટેક્સ નગરપાલિકાને ચૂકવે છે અને એના આધારે આ પ્રકારના વિકાસના કામો થતા હોય છે ત્યારે આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન લગભગ નવ વર્ષથી બંધ છે અને આણંદ નગરના જે પ્રજાજનો છે એના ટેક્સના નાણાં વ્યર્થ એટલે કે વેડફાયા છે જનક જાગીરદાર ન્યૂઝ એટીન ગુજરાતી આણંદ